અંગ્રેજી રજવેન એપાર્ટમેન્ટ ખાતે બંધ ફ્લેટમાં તસ્કરો ત્રાટક ગયા હતા. મકાન માલિક બહારગામ જતા તસ્કરોએ બંધ ફ્લેટને નિશાન બનાવ્યું હતું. 15,000 રોકડ સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. બનાવની વિગત અનુસાર અંકસર ભાતવાડ ખાતે આવેલ જુનિત એપાર્ટમેન્ટમાં રહેતા મોહમ્મદ રિઝવાન ગત રોજ બહારગામ ગયા હતા. તે દરમિયાન બપોરે તેમના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. પાડોશી દ્વારા ઘરમાં ચોરી થઈ હોવાની જાણ પણ કરી હતી અને ઘરમાં સામાન વેરવિખેર પડ્યો હોવાનું કહેતા તેઓ પરત આવ્યા હતા, જ્યાં ઘરના દરવાજાનો નજીકો સાથે રહેલ તાળો કોઈ સાધન વડે તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં રહેલ તિજોરી તોડી અંદર રહેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ 15,000 રૂપિયા લઈ તસ્કરો ફરાર થઈ ગયા હતા. બનાવ સંદર્ભે શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પ્રાથમિક અરજી સ્વરૂપે ફરિયાદ પણ નોંધી વધુ તપાસ આરંભી હતી. ઘટના સંદર્ભે મોહમ્મદ રિઝવાનભાઈએ જણાવ્યું હતું કે એપાર્ટમેન્ટની કામગીરી અધૂરી છે અને વારંવાર ચોરીની ઘટના પણ બની રહી છે, જે અંગે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેમજ બિલ્ડર દ્વારા કામગીરી પૂર્ણ કરવામાં આવે જરૂરી છે. કેટલીક વાર અજુના ઈશાનોમાં પણ અધૂરા સ્થળે પહોંચી અળીંગો જમાવીને બેસે છે, જેને લઈ તેઓ પણ બંધ થાય એ જરૂરી છે. શું નામ છે આપનું? મારું નામ મહેમાન મોહમ્મદ રિઝવાન. ક્યારે આવ્યો? અહીં અંકલેશ્વર જુનિત એપાર્ટમેન્ટ. શું ઘટના બની છે? આજે બપોરે લગભગ 3-3.5 વાગ્યાની આસપાસ અમારા પડોશી કંઈ ભરૂચ કંઈ એના કંઈ કામથી નીકળ્યા હતા, તે આયા ઘરમાં. તેમણે એવી જાણ થઈ કે ઘરના અંદર ચોરી થઈ છે. ત્યારે આસપડોશમાં અમને જાણ કરી કે ભાઈ અમારા ઘરમાં આ રીતની ઘટના બનેલી છે. તમે આસપડોશવાળા આવ્યા અને જોયું તો આ બધું સામાન બધું અહીં બહાર પડેલું હતું અને અમે પોલીસ સ્ટેશનમાં એને અરજી આપી દીધી છે. અને બીજું કે આ લગભગ 12-13 વર્ષથી આ બિલ્ડિંગનું કામ પૂરું થયું નથી અને આ ત્રીજી ચોથી ઘટના છે આ બિલ્ડિંગમાં. અને અહીં નાના નાના છોકરા ના જવાન છોકરીઓ રહે છે. કાલ ઉઠીને કોઈ ઘટના બનશે તેની જવાબદાર કોણ લેશે? ચોરીમાં અંદાજે 15,000 રૂપિયા કેશ છે અને થોડીક રકમ ગઈ છે. સોના ચાંદી ગઈ છે, અંગૂઠી ગઈ છે, તો એરિંગ ગયા છે. પોલીસ ફરિયાદ કરેલી છે અને અમે પોલીસ ગુજારિશ કરીએ છીએ અને બે બિલ્ડરોને બી અમે રિક્વેસ્ટ કરીએ કે જલસે જરા બિલ્ડિંગનું કામ પૂરો કરે અને પોલીસને બી અમે કહેવા માગીએ છીએ કે આના ઉપર એક્શન લે અને બિલ્ડિંગનું કામ પૂરો કરાવે.